नमस्कार विद्यार्थी मित्रों, नगर प्राथमिक शिक्षण समिति संचालित श्री सरदार पटेल प्राथमिक शाला नंबर 59 शास्त्री नगर वती आज आपणे ऑनलाइन माध्यम थकी अभ्यास करवा जई रह्या छीए त्यारे आज आपणे धोरण 8 जेमा पाठ नंबर 3 आत्मश्रद्धायाः प्रभाव एटले के आत्मविश्वास अपना में जो आत्मविश्वास हो तेनो प्रभाव विद्यार्थी बाल मित्रों आज आपने धोरण 8 ना पाठ्यपुस्तक माथी पाठ नंबर 3 नो अभ्यास करवाना छे अने आ वार्ता अने आ कथा ने आपणे समझवानो प्रयत्न करशुं। संस्कृत साहित्यनी अंदर अनेक प्रकाशपुंजो पोतानी प्रकाशपुंज पाथरी रह्या छे अने दरेकनी पोतानी आगवी छबी अने विशेषताने लीधे संस्कृत साहित्यनी आ वार्ताओ आ कथाओ ए जे छे ए अमर थई गई छे। अहींया आत्मश्रद्धायाः प्रतीकः एटले के आत्मविश्वास नो प्रभाव अहिया एकलव्य अने गुरु द्रोणाचार्य नी वात करवामां आवी छे। एकलव्य जे छे ए उत्तमोत्तम शिष्य बनी पोताना गुरु द्रोणाचार्य ने पासे थी उत्तम ज्ञान मेळवे छे અને મહાન ધનુર્ધારી બને છે। એટલે જ કહેવાયું છે એક પદમાં, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય। એટલે કે પ્રસ્તુત પદની અંદર દોહેની અંદર ગુરુને ઈશ્વર કરતા પણ ચડિયાતા એક ડગલું બતાવવામાં આવ્યા છે, કારણ કે આપણે ગુરુ થકી ઈશ્વર પામીએ છીએ। એટલે આ પાઠની અંદર આપણે પોતાનામાં જે રહેલો આત્મવિશ્વાસ જે છે, પ્રભાવ, આત્મવિશ્વાસનો પ્રભાવ એ શું કરી શકે છે, અને આપણી આ વિવેક બુદ્ધિ જે છે, કે છે ને પોતે જ પોતાનો દીવો થાને રે, એટલે પોતાનો પ્રકાશ આપણે પોતે જ બનવાનું છે, આપણી સ્વબુદ્ધિથી આપણી વિવેક બુદ્ધિથી આપણે આત્મવિશ્વાસ કેળવવાનો છે, આપણે આત્મનિર્ભર બનવાનું છે। હવે પાઠની કથા જોઈએ તો એક બાળક હોય છે, તેનું નામ એકલવ્ય હોય છે, તે ધનુર્વિદ્યા ભણવા માંગતો હોય છે। એકવાર તે દ્રોણાચાર્ય પાસે જાય છે અને દ્રોણાચાર્યને નમસ્કાર કરીને કહે છે કે હે ગુરુદેવ, હું ધનુર્ધારી બનવા ઈચ્છું છું, તમે મહેરબાની કરીને મારો સ્વીકાર કરો। ત્યારે આચાર્ય ગુરુ દ્રોણાચાર્ય જે છે એ કહે છે એકલવ્યને કે હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું, હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકીશ નહીં। પરંતુ એકલવ્ય જે છે એની પોતાના ગુરુ પ્રત્યેની શ્રદ્ધા બિલકુલ ડગી નહીં, તે બિલકુલ દુઃખી થયો નહીં અને પોતાના ગુરુની દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને સવારથી સાંજ સુધી દરરોજ તેના ગુરુની મૂર્તિને નમતો, સવારથી સાંજ સુધી મહેનત કરતો અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો, અને ખૂબ મહેનત કરનાર વ્યક્તિ જીવનમાં હંમેશા સફળ થાય છે, તે ક્યારેય નિષ્ફળ થતો નથી। એક ઉક્તિ છે અંગ્રેજીમાં કે ધેર ઇઝ અ નો ઓપ્શન ઓફ હાર્ડ વર્ક ટુ ગેટ સક્સેસ, વર્ક ઇઝ વર્કશીપ। મહેનત જે છે એ આપણી પાસે એક જ વિકલ્પ છે સફળતા મેળવવા માટે,
बीजो कोई विकल्प अपनी पास छे नहीं। एक संस्कृत प्रसिद्ध सुभाषित में पण कहेवामां आव्युं छे के उद्यमेन ही सिद्ध्यन्ति कार्याणी न मनोरथ है नहीं सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः। लेकिन मेहनत थी ज कार्यो सिद्ध थाय छे, मननी इच्छाओ थकी नहीं। मोटी मोटी इच्छाओ राखिए अने एना फल स्वरूप रूपे कोई पण आपणे मेहनत न करिए, कार्य न करिए, तो एमां आपणे क्यारे सफलता मेळवता नथी। सिंह जंगल नो राजा होवा छता तेने 100 मीटर दौड़ में भाग लेवो पड़े, एटले के सवार थी सांज सुधी जंगल में भटक्या करवू पड़े छे, शिकार पकड़वो पड़े छे शिकार माटे। एम कोई पण कार्य जे छे ए मेहनत थकी ज आपणे मेळवी शकीए छीए। मरजीवा जे छे ए दरियामां साचा मोती मेळवा माटे दरियामां डूबकी मारे छे, क्यारेक ते पोतानो जीव पण ખોઈ બેસે છે અને ક્યારેક તે સાચા મોતી પણ શોધી લે છે, એટલે આ પણ એક મહેનતનું ઉદાહરણ છે। ખેડૂત જે છે એ સવારથી સાંજ સુધી મહેનત કરીને આપણને બધાને અન્ન ઉગાડીને સમગ્ર જગતને અનાજ પૂરું પાડે છે, તો એટલા માટે જ આપણે એને જગતનો તાત કહીએ છીએ। આમ વિદ્યાર્થી કાળમાં આપ પણ ખૂબ મહેનત થકી ખૂબ મહેનત કરીને સફળતા મેળવી શકો છો અને પોતાની આગવી છબી છાપ જે છે એ લઈ શકો છો। હવે થયું એવું કે એકલવ્ય આ રીતે પોતાના ગુરુમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને દિવસ રાત ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરે છે, એટલે કે સતત નિરંતર અભ્યાસ કરે છે। હવે થયું એવું કે એકવાર તે વનમાં ગુરુ દ્રોણાચાર્ય જે છે એ પાંડવો અને કૌરવો સાથે તે વનમાં આવે છે। હવે કૌરવો પાંડવો અને ગુરુ દ્રોણાચાર્યને આવેલા જોઈ એક કુકુર હોય એટલે કે એક કૂતરો જે છે એ તેમને જોઈને ભસતો હોય છે, એટલે અર્જુન જે છે એ તરત જ પોતાનું બાણ જે છે એ ઉઠાવે છે, પરંતુ હજી અર્જુન પોતાનું બાણ ઉઠાવે એ પહેલા જ એકલવ્યના બાણથી કૂતરાનું મુખ જે છે એ સિવાય જાય છે। દ્રોણાચાર્ય આ જોઈને અવાક થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે, તેની પાસે જાય છે અને કહે છે અરે તારા ગુરુ કોણ છે? તો એના જવાબમાં એ કહે છે કે ગુરુ દ્રોણાચાર્યને તે સામે રહેલી મૂર્તિ બતાવે છે અને કહે છે કે તમે જ મારા ગુરુ છો। એટલે અહીંયા એકલવ્ય જે છે એ ગુરુ શ્રદ્ધા અને સ્વશ્રદ્ધાનું એક ઉત્તમ પ્રતીક છે। એકલવ્ય આપણને શીખવાડે છે કે પોતે જ પોતાનો પ્રકાશ બનો અને પોતાની જ વિવેક બુદ્ધિ થકી આગળ વધો, કોઈ પણ સિદ્ધિ જે છે એ દુર્લભ નથી। અને ત્યાર પછી આવી રીતે આત્મશ્રદ્ધાના બળથી એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર બને છે। તો બાળમિત્રો, આપણે આ ધોરણ 8માં પાઠ નંબર 3માં આત્મશ્રદ્ધાયાહ પ્રભાવ એટલે કે આત્મવિશ્વાસનો પ્રભાવ આ પાઠમાં આ કથામાં બોધવાર્તામાં આપણે જોયું કે એકલવ્ય જે છે એ પોતાના આત્મવિશ્વાસથી એક શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો। હવે આપણે પાઠનું ભાવાનુવાદ એટલે કે સારાંશ અહીંયા બોધવાર્તા મેં આપને કહી, હવે પાઠનું અનુવાદ જે છે એ આવતા વિડીયોમાં એટલે કે બીજા વિડીયોમાં હું તમને પાઠનું અનુવાદ જે છે એ તમારી સમક્ષ રજૂ કરીશ। ત્યાં સુધી આપ દરેક મિત્રો
જોડાયેલા રહેજો. નમસ્કાર.